અંકલેશ્વરમાં ઠંડીની જમાવટ સાથે સ્વાદના શોખીનોમાં પોંકની માંગ વધી છે. ઠંડી વધવાની સાથે સ્વાદપ્રિય લોકો અવનવી વાનગીઓ આરોગીને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે જાગૃત બને છે અને શિયાળાની જ એક વાનગી લીલો પોંક પણ સ્વાદના શોખીનોની પહેલી પસંદ બન્યો છે. સુરતથી જ લીલા પોંકની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે, કારણ કે દક્ષિણ ગુજરાત ઉપરાંત હવે ભરૂચ, અંકલેશ્વર, વડોદરા હાઈવે પર પણ ઠેર ઠેર પોંકની હંગામી દુકાનો નજરે પડે છે અને ત્યાં પણ સુરતી પોંકથી જ પોંક વેચવામાં આવે છે. આ વર્ષે પણ ઠંડીની જમાવટ સાથે પોંકની ડિમાન્ડ પણ વધી છે. ગાઢ ધુમ્મસના ઠંડીભર્યા વાતાવરણમાં જ પોંક ખેતરોમાં તૈયાર થાય છે. જેમ ઠંડીની મોસમ જામે તેમ પોંકની મીઠાશ વધે છે. શિયાળાના 3 માસ તેની સિઝન રહે છે અને માત્ર અંકલેશ્વરના લોકો જ નહીં પરંતુ જૂના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થતા બહારના વાહન ચાલકો પણ પોંકની લિજ્જત ઉઠાવે છે અને લીલા પોંકની સાથે ચટપટી લીલા લસણની મરી મસાલાવાળી સેવ મિક્સ કરીને આરોગવાની મજા જ અલગ છે. તો હું માંડવાનો રહેવાસી છું. આ શિયાળાનો દિવસ છે એટલે પોંક લેવા આવ્યા, પણ પોંકની સિઝન હવે જાગ બહુ ગરમ લાગે. 500 રૂપિયાનો ભાવ છે. આશરી વરસાદનું પ્રમાણ વધુ હોવાથી એટલે આશરી પાક બી ઓછો છે અને ભાવનો વધારો થયેલો છે એટલે અમે આશરી 480 રૂપિયા પાક પોંકનો ભાવ રાખેલો છે. ગયા વર્ષે કેટલો ભાવ છે?